આવતા વાર લાગે છે અને જીવન જીવતા રહીને બુદ્ધ થતા વાર લાગે છે. કશું પાસે ન હો જાજુ, કશાની ખેવના ન હો, જીવનમાં એટલું સમૃદ્ધ થતા વાર લાગે છે. પણ આજે નેક્સ્ટ ગીત છે, તમે શું પાકીલો માંડ્યું છે યાર, જરા જોરદાર તાળીઓ થાય તો કંઈક આમ ગાજે, બાર મહેમૂલો છે એવા તમે ગાજો યાર, તો કંઈક લાગે કે વાહ શું વાત છે. એટલે વાવ, લાઇટિંગનો વોટ ટાઈમિંગ યાર, અમેઝિંગ, સુપર, મસ્ત ટાઈમિંગ હતો લાઇટ્સ. તો નેક્સ્ટ સોંગ જે છે એ આમાં પહેલી લીટી મહત્વની છે કે જવાની જાય છે ક્યાં, બુદ્ધ વૃદ્ધ થતા વાર લાગે છે. ઘણા લોકો આમ ભલે આધાર કાર્ડ પર 50-60 પહોંચી ગયા હોય પણ મન હજી 16-17-18 જ અટકેલું હોય, એવા બધા જ લોકોને આ ગીત સમર્પિત છે. અને આ એકમાત્ર એવું ગીત છે, મને હમણાં જ મહર્ષિએ કહ્યું કે જે પુરુષોત્તમ ઉપાધ્યાયે એનું સ્વરાંકન કર્યું અને આરડી બર્મને આ ગીતની ટ્યુન બહુ જ એમના એક ફેમસ સોંગ માટે લિફ્ટ કરી હતી. આવો આ ગીત એક એવા ગાયક પાસે સાંભળીએ જેનો ચહેરો નવો નથી, કારણ કે એમને આપણે ઝી ટીવી સારેગામાં પા પર જોઈ ચૂક્યા છે, એમને આપણે ઇન્ડિયન આઇડલ સીઝન 11માં જોઈને માણી ચૂક્યા છે, અને જે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્ટુડન્ટ છે એવા નામથી જ એકદમ પ્રખર મહર્ષિ પંડ્યા પ્રસ્તુત કરે છે આ સરસ ગીત. ઘડ પણ નો ઘર મારું આવી ગયું
પાછા મળશું કે ફરી પાછા મળશું ફરી પાછા મળશું કે પાગલ થવાને કે હમણાં તો ડાપણ ભાઈ સતાવી ગઈ છે તું છું જવાન